ભૂજપુર ગામે તાલુકા કક્ષાના વન મહોત્સવ માંગદાતાએ 75,000 વૃક્ષોના વાવેતરનો કર્યો સંકલ્પ. મુંદ્રા તાલુકાના ભૂજપુર ગામે ત્રિવેણી સંગમ ફોરેસ્ટ પંચાયત તથા દાતા પરિવારના સહયોગથી તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો. મુંદ્રા તાલુકાના ભૂજપુર ખાતે 75મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ 2024ના કાર્યક્રમના પ્રારંભે ભૂજપુર કારાગોઘા રોડ પર આવેલ રાધિકા ઉપવન માં 14,400 વૃક્ષો તથા ડ્રીપ તેમજ સોલાર સિસ્ટમનું લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ અને દાતાશ્રી ઠાકરશીભાઈ શેઠિયા, રાધિકાબેન ચેરિટેબલ ટ્રસ્ટ અને અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ ગ્રામ પંચાયત વતી ઠાકરશીભાઈ શેઠિયાનું વિશેષ સન્માન કરાયું હતું. શાળાની બાલિકાઓએ વૃક્ષોનું વાવેતર કરવાનું અને પર્યાવરણની જાળવણીનો નાટક ભજવી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો, જેનાથી સૌ પ્રભાવિત થયા હતા. સ્વાગત પ્રવચનમાં ભૂજપુરના ઉપસરપંચ માણેકભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે વૃક્ષો ઓછા થઈ રહ્યા છે, જેથી વૃક્ષો બચાવી પર્યાવરણ બચાવવાનો ઉદ્દેશ છે. દાતાઓ તૈયાર છે, આપણે આયોજન કરવાનું છે. પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે વૃક્ષો આપણને ઓક્સિજન પૂરું પાડે છે, જે અનમોલ છે, તેને આપણે સમાજને સાથે રાખી બચાવીએ. માત્ર સરકાર આપે એવી અપેક્ષા રાખ્યા વગર લોક ભાગીદારી સાથે પર્યાવરણ બચાવવાનો આજનો કાર્યક્રમ પંડિત દીનદયાલના જન્મ દિવસની ભેટ છે. કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે 15,000થી વધારે વૃક્ષોનો વાવેતર કર્યો તે પંડિત દીનદયાલજીની જન્મ જયંતિ નિમિત્તે ઐતિહાસિક અને સરાહનીય કાર્ય છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે કચ્છમાં 40 લાખ જેટલા વૃક્ષોનો વાવેતર કર્યો છે. જળસંચય અને વૃક્ષારોપણના વધુમાં વધુ કાર્યો આપણે કરવાના છે. માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે વૃક્ષો આપણને ઓક્સિજન તો આપે છે, સાથે હજારો પક્ષીઓનો આશ્રય સ્થાન પણ છે, એટલે પર્યાવરણ સાથે જીવદયાનો પણ આ કાર્ય છે. તથા લાખેણા દાતા ઠાકરશીભાઈ શેઠિયાએ 75,000 વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો હતો, જેની આગેવાનોએ સરાહના કરી હતી. કચ્છમાં સરપંચોએ વૃક્ષોનું વાવેતર કરવું હોય તો તેમને સહયોગ આપવાની ખાતરી આપી હતી અને વધુ માહિતી માટે ભૂજપુર ઉપ સરપંચ માણેકભાઈ ગઢવીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય પર્યાવરણ સંરક્ષણ સંયોજક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગોપાલજી આર્ય, અતિથિ વિશેષ તરીકે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, સંજયભાઈ ઝા, રાજશેખરન, મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી, મહામંત્રી રવાભાઈ આહિર, મુંદ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ ગઢવી, મુંદ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર, શ્રીમતી લક્ષ્મીબેન ડી પાતાળીયા, સદસ્ય કચ્છ જિલ્લા પંચાયત, શ્રીમતી કૈલાશબા પી જાડેજા, સદસ્ય કચ્છ જિલ્લા પંચાયત, કચ્છ જિલ્લા સરપંચ સંગઠન પ્રમુખ શક્તિસિંહ જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, વાલજીભાઈ ટાપરિયા, જકરિયાભાઈ કુંભાર, મુંદ્રા ગઢવી સમાજના પ્રમુખ ડોસાભાઈ ગઢવી, પદ્યુમનસિંહ જાડેજા, જાલુભા જાડેજા મોડકુબા, કિરીટભાઈ સોની, આર એફ ઓ આર જે દેસાઈ, મોટી રાયણ જૈન સમાજના અગ્રણી વિપુલભાઈ રામબિયા વગેરે રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન કરાયું હતું. આયોજકો સામાજિક વનીકરણ રેન્જ મુંદરાના આર એફ ઓ આર જે દેસાઈ અને સ્ટાફ, ભૂજપુર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ભીમજીભાઈ નંજાર, ઉપસરપંચ માણેકભાઈ ગઢવી અને સમગ્ર ગ્રામ પંચાયતની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવાયો હતો. સંચાલન અને એનાઉન્સમેન્ટ મુરજીભાઈ ગઢવીએ કરી હતી. કાસમ ખલીફા સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદ્રા, કચ્છ. ભૂજપુરની અંદર 15,000 કરતાં વધારે વૃક્ષો આજે વાવી કરીને એક ઐતિહાસિક એક કાર્ય થયું છે. અમારા સ્થાનિક આગેવાન શ્રીઓ ભાઈ શ્રી માણેકભાઈ એમના નેતૃત્વમાં આજે આ કામ થયું છે. પંચાયત અને દાતાશ્રીઓ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સાથે મળી કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, સૌ ધારાસભ્યશ્રીઓ અને સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા, સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ગામોને પ્રેરણા મળે એવું કામ આ ગ્રામ પંચાયતે કર્યું છે ત્યારે ખૂબ જ આનંદની વાત છે અને કચ્છની અંદર અન્ય ગામો પણ આ પ્રકારનું કામ કરે અને બધા પ્રેરણા લે એવું કામ ઉત્તમ આજે ભૂજપુરની અંદર થયું છે.
આજે પંડિત દીનદયાલજીના જન્મ જયંતિ પ્રસંગે મોટી ભૂજપુર ગ્રામ પંચાયત, વન વિભાગ અને સ્થાનિક લોકોના દાતા એ સૌએ સાથે મળીને અહીં રાધિકા વનનું નિર્માણ કર્યું છે, જેની અંદર 14,000 જેટલા વૃક્ષો ઉછેરવામાં આવશે. આ વૃક્ષો માટે ઠાકરસિંહભાઈ શેઠિયા દાતા બન્યા છે, જંગલ ખાતાએ એની નિભાવવાની જવાબદારી સ્વીકારી છે. અહીંયા એક મોટો કુંડ બનાવી, મોટો એક એમાંથી પાણી અહીંયા સોલારની સિસ્ટમ લગાડેલી છે અને એ સોલારની સિસ્ટમથી ડ્રીપ દ્વારા મિયાવાકી પદ્ધતિથી આ વૃક્ષોનું ઉપવન રાધિકા વનનું નિર્માણ થશે અને ઉછેરવામાં આવશે એનો આ શુભ કાર્યક્રમ હતો. સાથે સાથે ગ્રામ પંચાયતો દ્વારા આ વિસ્તારમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ગરીબ માણસો માટે કામ કરી રહ્યા છે, એ ગરીબ લોકો માટે મફત પ્લોટની સનદનું વિતરણનો પણ કાર્યક્રમ હતો. એટલે આજે અહીં આ વિસ્તારમાં ગરીબ લોકો માટે રહેવા માટેના વ્યવસ્થા માટે જે પ્લોટ આપવાનો છે એ પણ કાર્યક્રમ હતો, વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ હતો. એવો એક આ ત્રિવેણી સંગમ રૂપી દાતાઓ, પંચાયત, સરકાર, સૌના વન વિભાગ બધાના ભાગીદારીથી એક સુંદર મજાનો આ કાર્યક્રમ કર્યો છે અને હું એના માટે થઈને સૌ આયોજકોને હું અભિવાદન કરું છું અને ધન્યવાદ પાઠવું છું. હું શ્રી આરજે દેસાઈ, ECF સામાજિક વનીકરણ વન વિભાગ ભુજ અને અત્યારે ઇન્ચાર્જ RFO મુંદ્રા સામાજિક વનીકરણ રેન્જ. આજરોજ જણાવવાનું કે ભુજપુર જૂથ ગ્રામ પંચાયત ખાતે ત્રિવેણી સંગમ, જેને કહી શકાય કે જેમાં વન વિભાગ, પંચાયત અને દાતાશ્રી ઠાકરસિંહભાઈ નો સમન્વયથી ભુજપુર ગામે 9 હેક્ટર જમીનમાં ગ્રામ વન, જેને અમે એનું મોડેલનું નામ છે ગ્રામ વન, જેમાં 14,400 રોપાનું વનીકરણ કરવામાં આવ્યું અને એમાં 14 જાતની અલગ અલગ પ્રજાતિના વૃક્ષો, જે કચ્છની સ્થાનિક પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જેમાં 60%થી ઉપર ફળાવ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેથી આવનારા ભવિષ્યમાં 4 યા 5 વર્ષ બાદ જ્યારે આ વૃક્ષો પરિપક્વ થશે તેનાથી મનુષ્યને તો ફાયદો થશે જ, પણ તેની સાથે સાથે અહીં આજુબાજુના પશુ પક્ષીઓ, નાના સૂક્ષ્મ જીવજંતુઓ અને ભવિષ્યમાં જ્યારે 10 વર્ષ યા 15 વર્ષ પર જ્યારે વૃક્ષો મોટા મહાકાય વૃક્ષ બની જશે એ વખતે ગામના પશુધનને પણ અહીં આશ્રય મળશે, રહેઠાણ મળશે અને સાથે સાથે અહીંના પર્યાવરણને પણ શુદ્ધ રાખશે અને ગામનું ખૂબ સુંદર પર્યાવરણ પોતાનું ઊભું થશે, જેથી આવું સુંદર કાર્ય અહીં થવા પામ્યું. અહીં અમને અમારી સાથે સાથે અમને અહીં દાતાશ્રી ઠાકરસિંહભાઈ, ગ્રામ પંચાયતની ટીમ, સરપંચશ્રી, આ સર્વેનો અમને ખૂબ જ સહકાર મળ્યો અને આવનારા ભવિષ્યમાં અમને અહીં દાખલારૂપ કાર્ય કરીશું, જેથી આજુબાજુની પંચાયતો પણ આમાંથી દાખલો લઈ અને પોતાના ગામમાં પણ આવા વૃક્ષો, વૃક્ષોના પ્લોટ અને વનો, નાનકડા વનો બનાવવાનું આને જોઈ અને એમને ઉદાહરણ પ્રાપ્ત થશે. આજે સૌ પ્રથમ તો હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને અમારા લાખેણા દાતા એવા ઠાકરસિંહભાઈ બંનેનો આભાર વ્યક્ત કરીશ કે પંચાયત એ આયોજક છે પણ એમ બંનેના જો સહયોગ થયો એટલે અમારું ત્રિવેણી સંગમ જેને કહેવાય. અને હું એવી અપીલ કરીશ કે કચ્છ માં અત્યારે જે વૃક્ષોની સંખ્યા હોવી જોઈએ એના કરતાં ઘણી ઓછી છે અને કચ્છમાં અત્યારે ઉદ્યોગો ખૂબ આવી રહ્યા છે, તો એ ઉદ્યોગોની સામે આપણે પર્યાવરણને જો બચાવવું હશે તો એનો પ્રથમ સ્ત્રોત જે છે એ ઝાડ છે. ઝાડ નહીં બચે તો ધીરે ધીરે માણસને એમ લાગે છે કે કદાચ હું રૂપિયાથી બચી જઈશ, પણ માણસ જે છે એ પ્રકૃતિના ચક્રમાં એક દરી સમાન છે, જો એક એમાંથી આરો તૂટી જાય એટલે ધીરે 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 આખી પ્રકૃતિનો જે ચક્ર છે એ પડી ભાંગે. તો આ દરી સમાન જે છે કંઈ છે એ ઝાડ છે, તો વધારેમાં વધારે કચ્છમાં વૃક્ષારોપણ થાય અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો ખૂબ અત્યારે જેને કહેવાય કે સારો અભિગમ છે કે લોકફાળો અથવા આવા અમારા તો ઠાકરસિંહભાઈ જેવા દાતાઓ છે અને અમે એવું આહ્વાન કરીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે તો અમે ફંડમાં ક્યાં પાછળ નહીં રહીએ. કોઈ આવા નાના ગામ હોય કે જ્યાં પોતે બધું ફંડ ન કરી શકતા હોય તો માત્ર 10% કે 15% પોતે કરે તો ઠાકરસિંહભાઈનો
ખુલ્લે હાથે આહવાન છે કે આ પ્રકૃતિના તંત્રને બચાવવા માટે આપણે બધા જ કામે લાગી જઈએ. તો અત્યારે મોટા મોટા ફંક્શનો બાકી જે જ્યાં ધૂનો થતી હોય એના કરતાં વિશેષ એ છે કે પ્રકૃતિનો યતન કરીએ, પર્યાવરણને બચાવીએ. તો અમારી અહીંયાનો જે કંઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી અમને સહયોગ મળ્યો છે એનો અમે ફરીથી આભાર વ્યક્ત કરું છું. અમારા માતૃભૂમિમાં બનાવવાનું જે પંચાયતે અવસર આપ્યો તે બદલ પંચાયત અને ફોરેસ્ટનો ધન્યવાદ, અને મારી લક્ષ્મી અને મહાલક્ષ્મી બનાવવાનો અવસર આપ્યો તે બદલ આભારી છું. હવે આજના દિવસ પ્રસંગે મારી 75 જન્મ દિવસ પૂરા થયા, 76મા વર્ષમાં પ્રવેશ કરું છું, ત્યારે 75,000 ઝાડ વાવવાનો સંકલ્પ લઉં છું અને 11 રાધિકા વન બનાવવા માટે મારો સહયોગ રહેશે. એમાં 10% લોકફાળો રહેશે તો 90% અમારું ટ્રસ્ટ એમાં સહાય કરશે. છેના ગામે ગામના સરપંચો માણેકભાઈનો સંપર્ક કરીને આ યોજનાને 5 વર્ષમાં બધા પૂરી કરે એવી ઈચ્છા છે. બસ રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ.